મને કોંગ્રેચ્યુલેટ એટલે કરું કે હું પહેલી સ્ટોરી લાસ્ટ યર અમે રેકોર્ડ એમના ઘરે કરવા ગયા હતા કોવિડ પછી, ત્યારે એમને સિદ્ધાંતની એક વાર્તા કરી હતી. એમની આ જર્ની શરૂ થઈ કર્મનો સિદ્ધાંત. કર્મનો સિદ્ધાંત આજે 2 વર્ષ પછી આજે એક અલગ જ નીલિમાજી હું જોઈ રહ્યો છું. અલગ એ રીતના કે ઘણા સ્વાભિમાનથી ને ઘણા ઇન્ડિપેન્ડન્ટ જે થઈ ગયા છે ને ઇટ્સ વેરી પોઝિટિવ. એટલે ઓફકોર્સ સમિતિ તમને ટેકો આપી શકે, પણ ચાલવાનું તો તમારે જ રહેશે. એટલે એમાં તમે જે ચાલ્યા સાથે સાથે સમિતિના, એનો હું ઘણો આભારી છું કે અમે હાથ લંબાવ્યો પણ તમે હાથ લીધો અને પછી સાથે ચાલ્યા, એના માટે વેરી થેન્કફુલ. અને હવે વાર્તાઓ જનરલી છે ને, વાર્તાઓ આપણે આમ કથન કરીએ છીએ પણ જ્યારે ઓડિયન્સને માઇન્ડમાં રાખીએ તો એ 3 ડિમેન્શનલ હોય છે. એટલે સાંભળે તો છે પણ એ શબ્દોની સાથે સાથે તમે જે દર્શાવો છો, તમે જે વિઝ્યુઅલ ક્રિએટ કરો છો કે હું બગીચામાં જઈ રહી હતી અને ત્યાં મેં એક ઝાડ ઉપર એક ચકલીને નો અવાજ સાંભળ્યો, એ આ 5-6 શબ્દોની એક એક લીટી છે કે લાઇન છે. પણ એની અંદર આપણે હું ચાલતો હતો ને, હું આવ્યો, ચાલવાનું આવ્યું, બગીચો આવ્યો, એ ઝાડ આવ્યું, ચકલી અને પછી એનો અવાજ, ને આ બધું જે એક વિઝ્યુઅલ સાથે સાથે એક સાઉન્ડ પણ ક્રિએટ કરે છે. એટલે શબ્દનો અવાજ તો છે પણ ચકલીનો કેવું, એટલે પછી તમારે ચી 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 પણ સંભળાય સાથે. હું જયારે બગીચામાં જતો એટલે તમને બગીચાનું એક દ્રશ્ય આવે કે બાળકો રમતા હશે, છોકરાઓ પકડા પકડી કરતા હશે, ને એ જે સ્ટોરી ટેલર લાવી શકે વિઝ્યુઅલ અપીલ, એ વાર્તાને જસ્ટિફાય કરી શકે. એટલે આ 3 જે મેઇન સ્ટોરી ટેલિંગના નિયમો છે, ઓડિયો, વિડીયો, એક્સપ્લોરેશન અથવા ઇમેજિનેશન, તમે સાંભળનારને એક એ જગ્યાએ લઈ જાઓ છો. એટલે ઓફકોર્સ આ સ્ટોરી ટેલિંગ માટે બહુ જરૂરી છે. આ બોલો ત્યારે એક્સપ્રેશન તમારા એવા હોવા જોઈએ કે તમે જે બોલી રહ્યા છો એ દર્શાવી શકો. ઓફકોર્સ ઘણા બધા સાહિત્ય મિત્ર હવે જે લોકો આટલા સમયથી કહી રહ્યા છે એ લોકો પહોંચી રહ્યા છે હવે સ્ટેજ સુધી.